हेलो फ्रेंड्स, तक्षशिला વિદ્યાલયના ડિસ્ટન્સ લર્નિંગ કોર્સમાં હું હાર્દિક ઉપાધ્યાય આપ સર્વેનું સ્વાગત કરું છું. તો મિત્રો, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ તથા કુલમના નિયમ અને ગુરુત્વાકર્ષણના નિયમ વિશે શું સામ્યતા છે તથા તે બંને નિયમો વચ્ચે શું તફાવત છે તેના વિશે અભ્યાસ કર્યો તથા આપણે કુલમના નિયમનું લિમિટેશન્સ એટલે કે મર્યાદાઓ વિશે પણ જોયું. તો હવે મિત્રો, આજે આપણે સંપાતીકરણના સિદ્ધાંત વિશે જોવાનું છે. સંપાતીકરણનો નિયમ એટલે કે મિત્રો, સંપાતીકરણ એટલે કે ભેગા કરવું, બરાબર છે. જો મિત્રો આપણી પાસે ઘણા બધા વિદ્યુત ભારો હોય, એક કરતા ઘણા બધા વિદ્યુત ભારો હોય, તો એ દરેક વિદ્યુત ભાર ઉપર કેવા પ્રકારનું બળ લાગતું હશે તો તે જાણવું હોય તો તે માટે આપણે સંપાતીકરણના સિદ્ધાંતની મદદ લેવી પડશે. તો મિત્રો, ફોર એક્ઝામ્પલ, આપણી પાસે બે વિદ્યુત ભારો છે, વિદ્યુત ભાર નંબર 1 અને વિદ્યુત ભાર નંબર 2. તો મિત્રો, મારે બીજા નંબરના વિદ્યુત ભાર ઉપર કેટલું બળ લાગ્યું હશે તે જો જાણવું હોય તો હું લખી શકું F21, એટલે કે 1 દ્વારા 2 પર લાગતું બળ, બરાબર છે મિત્રો, તે આપણે જાણીએ છીએ. પણ જો હવે મારી પાસે 3 વિદ્યુત ભાર હોય, 1, 2 અને આ 3, તો મિત્રો મારે આ ત્રીજા નંબરના વિદ્યુત ભાર ઉપર કેટલું બળ લાગે છે તે શોધવું હોય તો મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણી પાસે 3 વિદ્યુત ભાર છે. તો પહેલા નંબરના વિદ્યુત ભાર દ્વારા 3 નંબર પર કોઈક બળ લાગશે, બીજા નંબરના વિદ્યુત ભાર દ્વારા 3 નંબર પર પણ કોઈક બળ લાગશે. તો મિત્રો, 3 નંબરના વિદ્યુત ભાર ઉપર ટોટલ કેટલું બળ લાગશે? તો 1 નંબર વત્તા 2 નંબર દ્વારા જેટલું બળ લાગ્યું હશે, બંનેના બળોના સરવાળા જેટલું બળ આપણને ત્રીજા વિદ્યુત ભાર ઉપર લાગતું હશે. તો મિત્રો અહીંયા હું લખી શકું કે F3 is equals to 1 દ્વારા 3 પર લાગતું બળ, એટલે કે F31 1 દ્વારા 3 પર લાગતું બળ વત્તા F32 એટલે કે 2 દ્વારા 3 ઉપર લાગતું બળ. તો મિત્રો, સંપાતીકરણના સિદ્ધાંતને સમજવા માટેનું સૌથી સરળ એક્ઝામ્પલ તમે જોઈ શકો છો કે ત્રીજા નંબરના વિદ્યુત ભાર ઉપર મારે ટોટલ કેટલો ફોર્સ લાગે છે તે જાણવું હતું. તો મેં પહેલા તો એ જાણ્યું કે ત્રીજા નંબરના વિદ્યુત ભાર ઉપર કેટલા કેટલા વિદ્યુત ભારોના ફોર્સ લાગે છે, તો 1 અને 2. જો મિત્રો અહીંયા બીજું કોઈક વિદ્યુત ભાર પણ હોત, વિદ્યુત ભાર નંબર 4, તો અહીંયા એક સ્ટેપ હજી ઉમેરાઈ જતું, તો F34. સમજાય છે મિત્રો? તો જેટલા વિદ્યુત ભાર છે એ દરેક વિદ્યુત ભારોનો સરવાળો એ ત્રીજા વિદ્યુત ભાર પર લાગતું બળ હશે. સમજાઈ ગયું મિત્રો? એટલે કે સંપાતીકરણનો સિદ્ધાંત એવું કહે છે કે જો કોઈ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ આપણે શોધવું છે, જો કોઈ વિદ્યુત ભાર પર લાગતું બળ શોધવું છે, તો તે સિવાયના દરેક વિદ્યુત ભાર દ્વારા લાગતા બળોના સરવાળા બરાબર થતું હોય છે. બરાબર છે કે કોઈ પણ વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ એ તેના સિવાયના બીજા દરેક વિદ્યુત ભાર દ્વારા લાગતા બળોના સરવાળા જેટલું હોય છે. બીજું એક ઉદાહરણ લઈએ મિત્રો, કે માની લો કે આપણી પાસે Q1, Q2, Q3 અપ ટુ Qn સુધીના વિદ્યુત ભારો છે. તો મારે n નંબરના વિદ્યુત ભાર ઉપર કેટલું બળ લાગે છે તે મારે જો શોધવું હોય તો આગળના તમામ વિદ્યુત ભારો દ્વારા n ઉપર જે બળ લાગતું હશે એનો મારે સરવાળો કરવો પડશે. તો મિત્રો, Fn is equals to હું લખી શકું કે Fn1, એટલે કે
एक नंबर ना विद्युत भार द्वारा एन नंबर ना विद्युत भार पर लागतु बल वत्ता एफ एन टू इतने के बे नंबर ना विद्युत भार द्वारा एन नंबर ना विद्युत भार पर लागतु बल क्या मित्रों एन कॉमन आवे से दरेक मा कारण के आपने एन नंबर ना विद्युत भार नु बल शोधवू छे के एन नंबर ना विद्युत भार पर टोटल केटलु बल लागे छे ए मारे शोधवू छे तो हवे एफ एन थ्री तेवी ज रीते मित्रों अप टू क्या सुधी तो एफ एन इंटू इंटू ना कही सकते एफ एन माइनस वन मित्रों एन नंबर नु तो आपणे शोधवानुं छे एटले एन नंबर नी पहेलानी संख्या कई तो एन माइनस वन एटले के आपणे लखी शकाशे एफ एन एन माइनस वन तो मित्रों आ जे छे एना उपरथी आपणे कही शकीए के एन नंबर ना विद्युत भार उपर टोटल आटलू बल लागतू हशे तो मित्रों बस आज छे संपातीकरणनो सिद्धांत के जो कोई बिंदु पर के कोई विद्युत भार उपर आपणे केटलू बल लागे छे ते शोधवू होय तो तेना सिवायना बीजा दरेक विद्युत भार द्वारा जे पण कई बल लागे छे ए तमाम बळोना सरवाळा बराबर ए विद्युत भार पर लागतू बल हशे बराबर छे मित्रों तो कदाच तमने आ संपातीकरणनो सिद्धांत समझाई गयो हशे अने कूलमनो नियम तो तमने आवडे ज छे तो तेना उपरथी आपणे एक एक्जाम्पल जोवानो प्रयत्न करीए क्वेश्चन नंबर वन बराबर अहीं आपने एक ट्रायंगल आपेलू छे ए बी सी त्रणे खूणाओ ऊपर आपने प्लस क्यू अने प्लस क्यू विद्युत भार आपेला छे तो हवे मित्रों क्वेश्चन एवो छे के सी विद्युत भार पर फोर्स केटलो हशे फोर्स एट सी इज इक्वल्स टू केटलो बराबर छे तो हवे मित्रों आपणे जोईए के सी ऊपर ए अने बी द्वारा फोर्स लागतो हशे तो आपणे ए द्वारा सी पर केटलो फोर्स लागे छे ए जोवू होय तो फोर्स एफ सी ए इज इक्वल्स टू केटलो थशे के क्यू वन क्यू टू बन्ने क्यू छे એટલે આપણે q સ્ક્વેર કરી દઈએ અપોન a દરેક બાજુઓના માપ આપણને a આપેલા છે તો a સ્ક્વેર થશે તો એની ડાયરેક્શન કેવી હશે મિત્રો બન્ને પોઝિટિવ છે એટલે અપાકર્ષણ થશે એટલે કે અપાકર્ષણ થઈને આ ડાયરેક્શનમાં જશે તો આ બળનું નામ આપી દો f c a હવે મિત્રો f c b શોધવું છે આપણે तो B द्वारा C पर लागतु बल शोधवू छे तो F CB इज इक्वल्स टू K Q स्क्वायर अपॉन A स्क्वायर થશે બંને નો Q છે અને બંને વચ્ચેનો અંતર પણ A છે તો બંને મૂલ્યો કેવા છે સમાન છે એટલે હું આને F નામ આપી દઉં અને આને પણ F નામ આપી દઉં બરાબર છે હવે આના દ્વારા આના પર કઈ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે બંને અપાકર્ષણ થશે સમાન મૂલ્ય વિદ્યુતભાર ધરાવે છે એટલે એટલે એનો ડાયરેક્શન કઈક આ હશે તો મિત્રો આ ખૂણો 60 ડિગ્રી નો થશે ત્રિકોણના ત્રણે ખૂણાઓનો સરવાળો 180 થાય તો આ બધા જ ખૂણાઓ 60 ના હશે તો મિત્રો આ ખૂણો પણ 60 નો બનશે અભિકોણ થશે તો મિત્રો હવે આપણે ધોરણ 11 ની અંદર સદિશ ચેપ્ટર ભણ્યા એની અંદર સદિશોનો સરવાળો આપણે જોયો હતો તો આ બે સદિશોનો સરવાળો કઈક રિઝલ્ટન્ટ ડાયરેક્શન આવી કઈક મળશે આપણને તો આ ખૂણો હશે 30 ડિગ્રી બરાબર તો રિઝલ્ટન્ટ ફોર્સ જે હશે એ આપણને આ ડાયરેક્શનમાં મળશે
तो हवे आपने एनु कैलकुलेशन करिए, तो एफ सी इज इक्वल्स टू आपने लखी सकिए एफ सी ए प्लस एफ सी बी, बराबर छे। હવે મિત્રો આપણને f નેટ નું ઇક્વેશન કે રિઝલ્ટન્ટ નું ઇક્વેશન ખબર છે, તો અન્ડર રૂટ f1 સ્ક્વેર પ્લસ f2 સ્ક્વેર પ્લસ 2f1 f2 cos થીટા। મિત્રો આ ઇક્વેશન તમે 11મા ધોરણ ની અંદર સદિશ ચેપ્ટર ની અંદર ભણી ગયા છો। તો હવે આપણે અહીંયા કિંમતો મૂકીએ, f1 એટલે આપણી પાસે f છે, f2 એટલે પણ f જ છે, તો અંડર રૂટ ની અંદર f સ્ક્વેર પ્લસ f સ્ક્વેર પ્લસ 2 f1 f2 બંને f જ છે એટલે એને પણ હું f સ્ક્વેર લખી શકું, cos થીટા ની અંદર મિત્રો આપણને ખબર છે 60 ડિગ્રી મળશે। આ બંને વિદ્યુત ભારો વચ્ચે હું અહીંયા દોરું તો આવું કંઈક ફોર્સ ની ડાયરેક્શન છે, તો આ બંને વચ્ચે મિત્રો 60 ડિગ્રી નો ખૂણો બને છે, તો cos 60, બરાબર છે। તો હવે f સ્ક્વેર પ્લસ f સ્ક્વેર એટલે કે 2f સ્ક્વેર પ્લસ 2f સ્ક્વેર cos 60 ની કિંમત મિત્રો 1 upon 2 થશે, 1 half, તો 2 2 કેન્સલ આઉટ, તો મિત્રો અહીંયા આપણને મળશે 2f સ્ક્વેર પ્લસ f સ્ક્વેર એટલે કે 3f સ્ક્વેર, તો ફાઇનલી જવાબ આપણે આવો કંઈક લખી શકીએ કે અંડર રૂટ 3f। આટલું બળ મિત્રો c બિંદુ પર a અને b બિંદુ દ્વારા એટલે કે a અને b વિદ્યુતભાર દ્વારા c વિદ્યુતભાર પર લાગશે। હવે મિત્રો f ની કિંમત આપણને ખબર છે, તો આપણે આવું પણ લખી શકીએ કે અંડર રૂટ 3 k q સ્ક્વેર અપોન a સ્ક્વેર, આ આપણો જવાબ છે ફોર્સ ઓન c। સમજાઈ ગયું મિત્રો કઈ રીતે આપણે ત્રીજા બિંદુ એટલે કે c બિંદુ પર આગળના a અને b બિંદુ દ્વારા બળ લાગે છે તે આપણે શોધ્યું। તો હવે આના જેવો જ એક બીજો એક્ઝામ્પલ છે જે તમે અહીંયા માઇનસ મૂકીને ગણી શકો છો, તો હવે કઈ રીતે ફોર્સ લાગશે એ આપણે જોઈએ। તો આ સી બિંદુ છે મિત્રો, અહીંયા પણ પોઝિટિવ ક્યુ છે, તો હવે તમે જોઈ શકો છો આ નેગેટિવ છે અને આ પોઝિટિવ છે, તો અહીંયા બંને વચ્ચે કેવું થશે, આકર્ષણ થશે, તો C બિંદુ પર આના દ્વારા આકર્ષણ થતું હોય તો આ ડાયરેક્શનમાં કઈ ફોર્સ લાગે, બરાબર છે, અને A અને B બિંદુ દ્વારા અપાકર્ષણ થશે, બંને પોઝિટિવ Q છે, તો આના દ્વારા આની ઉપર આ ડાયરેક્શનમાં કોઈ ફોર્સ લાગશે અને આની વચ્ચેનો ખૂણો કઈ 120 ડિગ્રી જેવો બનશે, બરાબર છે। તો આ રીતે મિત્રો તમે આનું કેલ્ક્યુલેશન જાતે પણ કરી શકશો સેમ આવી જ મેથડ થી, બરાબર છે। તો હું આના સિવાયનું બીજું એક એક્ઝામ્પલ તમને શીખવાડીશ, તો એ એક્ઝામ્પલ કઈક આવું છે। હવે મિત્રો આપણને ચોરસ આપેલું હોય, આ એક ચોરસ આપેલું છે, તે દરેક ખૂણાઓના નામ એ બી સી અને ડી, બરાબર છે, અને દરેક ખૂણા ઉપર આપણે પોઝિટિવ વિદ્યુતભાર મૂકીશું, ક્યુ પ્લસ ક્યુ પ્લસ ક્યુ, અને અહીંયા સી બિંદુ પર આપણને નેગેટિવ આપેલું છે, નેગેટિવ ક્યુ, બરાબર, માઇનસ ક્યુ। તો હવે સી બિંદુ પર કેટલો ફોર્સ લાગશે F એટ C એ આપણે શોધવાનું છે। તો મિત્રો એ કઈ રીતે શોધી શકીશું, તો બાજુઓના માપ આપણને A A અને A આપેલા છે, તો હવે આપણે જોઈએ કે બિંદુ C પર બિંદુ B દ્વારા
અપાકર્ષણ કે આકર્ષણ શું થશે મિત્રો? આકર્ષણ થશે, કારણ કે બંને વિરુદ્ધ વીજભાર છે, એટલે આપણને કંઈક આ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે, બરાબર છે? અને સી અને ડી દ્વારા પણ આકર્ષણ થશે, એટલે કે કંઈક આ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે, બરાબર છે? અને એ અને સી બંને વચ્ચે પણ આકર્ષણ થશે, તો એ ફોર્સ કંઈક આ ડાયરેક્શનમાં લાગશે. સમજાઈ ગયું મિત્રો? તો હવે પહેલા બી અને સી વચ્ચેનો ફોર્સ આપણે ફાઇન્ડ કરીએ. તો એફ સી બી કે બી દ્વારા સી પર લાગતું બળ કેટલું હશે? કે ક્યુ, બંને ક્યુ જ છે, તો ક્યુ સ્ક્વેર લખી શકાય. મિત્રો અહીંયા માઇનસ અને પ્લસ જ્યારે સદિશની વાત કરીએ ત્યારે જ અહીંયા માઇનસ મૂકીશું, બાકી અદિશ ગણતરીની અંદર આપણે એનું ચિહ્ન મૂકીશું નહીં. તો કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર થશે. એફ સી ડી એટલે કે આ, હવે આની વાત કરીએ તો આપણને કંઈક આવું મળે છે, અને રિઝલ્ટન્ટ ફોર્સ આ ડાયરેક્શનમાં હશે. આ છે એફ સી બી સી ડી, અને આ જે ફોર્સ છે એ એફ સી ડી સી બી. મિત્રો મેં માત્ર ને માત્ર આ બંને પાર્ટિકલની જેને ફોર્સ દોર્યો છે કે બી દ્વારા આ ડાયરેક્શનમાં લાગશે અને ડી દ્વારા આ ડાયરેક્શનમાં લાગશે. તો આ બી અને ડી બંને વચ્ચેનું રિઝલ્ટન્ટ ફોર્સ કંઈક આ ડિગ્રી પર હશે. આ 90 ડિગ્રી છે, તો આ બંનેનું રિઝલ્ટન્ટ જે છે એ 45 ડિગ્રી પર મળશે. તો મિત્રો સી ડી ની વાત કરીએ તો સી ડી કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર, બંને ક્યુ છે અને અંતર એ છે, તો સી બી અને સી ડી બરાબર એફ લખી શકું, કારણ કે બંનેનું સમાન જ છે, બરાબર છે? તો હવે મિત્રો અહીંયા ત્રણ વિદ્યુત ભારના ફોર્સ આપણે શોધવાના છે. તો આપણે શું કરીશું, આ બંનેનો સરવાળો કરીશું અને એનું જે જવાબ આવે એને આપણે એ બિંદુના જવાબ સાથે ઉમેરી દઈશું. તો હવે એનો ઉપર કેટલો ફોર્સ લાગે છે તે જાણવું હોય તો એફ સી એ, એફ સી એ મિત્રો કંઈક અલગ થશે, કારણ કે સી અને એ વચ્ચેનું અંતર કંઈક અલગ છે. હવે આની વાત કરીએ તો અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર થશે, કર્ણ છે, તો એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર કરો તો તમને આનો મૂલ્ય મળી જાય. તો જવાબ શું આવશે મિત્રો? અંડર રૂટ ટુ એ સ્ક્વેર, બરાબર છે? તો રૂટ ટુ એ લખી શકું અહીંયા રૂટ ટુ એ. તો આની અંદર કે બંને ક્યુ જ છે, એટલે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર ની જગ્યાએ હું અહીંયા રૂટ ટુ એ નો વર્ગ લખીશ, બરાબર છે? તો રૂટ ટુ એનો વર્ગ એટલે કે મિત્રો હું અહીંયા ટુ એ સ્ક્વેર લખી શકું, બરાબર છે? તો અહીંયા હું સીધું ટુ એ સ્ક્વેર લખી દઉં છું. તો મિત્રો સી એ પર લાગતું જે બળ છે એ આ બંને કરતા થોડુંક અલગ છે. કેમ? કારણ કે બંને વચ્ચેનું અંતર કંઈક અલગ છે. અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ ટુ એ સ્ક્વેર, એટલે આપણને કંઈક આવું મળશે. હવે મિત્રો આપણે આ બંને બળોનો સરવાળો કરીશું અને એનો જે જવાબ આવે એને આપણે એ સાથે ઉમેરીશું, એટલે આપણને રિઝલ્ટન્ટ ફોર્સ મળશે. તો હું અહીંયા એફ આર ઇઝ ઇક્વલ્સ ટુ રિઝલ્ટન્ટ એફ સી ડી પ્લસ એફ સી બી. તો આની અંદર પણ મિત્રો આપણે જે નિયમ જોયો એફ વન સ્ક્વેર પ્લસ એફ ટુ સ્ક્વેર પ્લસ ટુ એફ વન એફ ટુ કોસ થીટા. તો હવે એફ વન નું મૂલ્ય શું થશે? એફ પ્લસ એફ સ્ક્વેર પ્લસ ટુ એફ સ્ક્વેર. હવે મિત્રો કોસ થીટાની વેલ્યુ અહીંયા ચેન્જ થશે, અહીંયા કોસ થીટાની વેલ્યુ 90 આવશે. કેમ? કારણ કે સી ઉપર ડી અને બી દ્વારા કંઈક આવી રીતે ફોર્સ લાગે છે, તો અહીંયા 90 ડિગ્રી બનશે. તો હું અહીંયા કોસ 90 લઈશ, તો 2f² + 2f²
ઇન્ટુ 0 થશે cos 90 ની વેલ્યુ 0 છે એટલે આ ટર્મ જે છે એ 0 થઈ જશે તો જવાબ આવશે અંડરરૂટ 2f આ આપણને મળ્યું fr હવે મિત્રો આપણે c બિંદુ પર જે ફોર્સ લાગે છે fc એના માટે શું કરવું પડશે fr પ્લસ fca બરાબર છે તો હવે આપણે કરીશું અંડરરૂટ 2 f ની કિંમત આપણને ખબર છે કે q સ્ક્વેર અપોન a સ્ક્વેર પ્લસ fca મિત્રો આપણે અહીંયા શોધી લીધું છે કે q સ્ક્વેર અપોન 2a સ્ક્વેર તો k q સ્ક્વેર અપોન 2a સ્ક્વેર તો હવે મિત્રો આમાંથી kq સ્ક્વેર અપોન a સ્ક્વેર ને આપણે કોમન કરી લઈએ તો અહીંયા સાઈડ પર લખી શકાશે kq સ્ક્વેર અપોન a સ્ક્વેર હવે બ્રેકેટ માં વધશે અંડરરૂટ 2 આમાંથી આ કોમન લીક નીકળી ગયું તો અંડરરૂટ 2 વધશે પ્લસ આમાંથી આખું જ ટર્મ કોમન નીકળી જાય છે તો 1 વધશે તો મિત્રો ફાઇનલ તમારો જવાબ છે FC ઉપર કેટલું બળ લાગશે તે છે k q સ્ક્વેર અપોન a સ્ક્વેર ઇન્ટુ 2 પ્લસ 1 આટલું બળ મિત્રો તમને ફાઇનલી C બિંદુ પર લાગશે જ્યારે આપણે ચોરસની વાત કરીએ અને ત્રણે બાજુ પર પ્લસ ચાર્જ હોય અને ચોથી બાજુ પર માઇનસ ચાર્જ હોય ત્યારે આ બંને દ્વારા આકર્ષી બળ એટલે કે આ ડાયરેક્શનમાં આ બંને પણ આકર્ષી બળ એટલે આ ડાયરેક્શનમાં તો તેનું રિઝલ્ટન્ટ આ ડાયરેક્શનમાં બરાબર છે અને એ જે છે એનું આ ડાયરેક્શનમાં બળ લાગશે તો આ બંને બળનો સરવાળો કર્યો અને એનો જે જવાબ આવ્યો એને આપણે એ સાથે ઉમેરી દીધો એટલે ફાઇનલી આપણને સી ઉપર લાગતું ટોટલ બળ મળી ગયું છે તો મિત્રો આજે આપણે આટલે સુધી રાખીશું હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળનો થિયરી જોઈશું બરાબર છે તો ત્યાં સુધી બધા હેપી એટલે કે ખુશ રહો અને સુરક્ષિત રહો